नमस्कार खेडूत मित्रों, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ ગામની અંદર ઉપસ્થિત છીએ અને આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા ભવેશભાઈ પાસેથી કે જેમણે ખેતીમાં એલઆર બટાકાની અંદર નવીન પ્રયોગો કર્યા છે અને એમનો અનુભવ શું છે આજે એમને પાસેથી સાંભળીશું અને એમના અનુભવો છે એને આપણે વિસ્તૃતથી માહિતી પણ લઈશું અને અત્યારની પરિસ્થિતિમાં જે પ્રશ્નો બટાકાની અંદર આવી રહ્યા છે, ગ્રોથના પ્રશ્નો હોય કે ટ્યુબરના પ્રશ્નો હોય, તો એની સાથે આપણે ભાવેશભાઈ સાથે ચર્ચા પણ કરીશું અને ખેડૂત મિત્રો તમારા પ્રશ્નોના જવાબો પણ આપણે એની અંદર આપીશું. ભાવેશભાઈ, સૌપ્રથમ તમારો સંપૂર્ણ પરિચય આપશો. નમસ્કાર, મારું નામ છે પટેલ ભાવેશકુમાર ડાયાભાઈ, ગામ રમોસ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. મારો મોબાઈલ નંબર છે 9492378773. ઓકે ભાવેશભાઈ, તમે કેટલા એકરમાં બટાકાનું વાવેતર કરેલું છે? ટોટલ અમારે બધું થઈને 15 એકરમાં બટાકાનું વાવેતર છે. 15 એકરની અંદર બટાકાનું વાવેતર કરેલું છે. ભાઈ, બટાકાના અત્યારની પરિસ્થિતિ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે બટાકામાં જોઈએ એટલી ઠંડી નથી અને ગરમીનું પણ અત્યારે આપણે ઉભા છીએ, તેમ છતાં અત્યારે 1:30 વાગીને આપણે ઉભા છીએ અત્યારે, તો ગરમીનું પ્રમાણ પણ પુષ્કળ છે ને આ વખતે જે બટાકા માટે જે ગુલાબી ઠંડી પડવી જોઈએ એ પરિસ્થિતિમાં એટલી ઠંડી પણ નથી, તો હવે તમે આ વખતે બટાકાની અંદર આપણે શું નવીન પ્રયોગો કરેલા છે બટાકાની અંદર? બટાકાની અંદર નવીન પ્રયોગોમાં તો શરૂઆતની અંદર જ્યારે બીજું જે પાણી આપ્યું આપણે એ વખતે આપણે ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંગસ્ટારનું અમૃતધાવન બનાવી આપ્યું હતું અને એની જોડે બીજું એક ઉર્જા એક્ટિવેટર, દિવ્ય ઉર્જા કરીને આવે છે અને ઉર્જા એક્ટિવેટર બી આવે છે, બરાબર. એ બંને આપણે સ્ટાર્ટિંગમાં ખાતે ચાલુ કરીએ પહેલાં આપણે આપી દીધા, બરાબર. તો એના કારણથી અત્યારે હાલ આટલી ગરમી છે તો બી જે બીજા ખેતરોમાં જે કટકા કોવાના પ્રશ્ન આવે છે અત્યારે હાલ એ પ્રશ્ન આપણા ખેતરમાં જે જોવા નહીં મળ્યું, બરાબર છે. હવે ભાઈ, તમારો જે પ્રયોગ હતો કે આખા ખેતરની અંદર 4 વાલોમાં અલગ અલગ ભાગની અંદર આપવાનું આયોજન હતું, બરાબર છે. હવે એના વિશે પણ ખેડૂત મિત્રોને માહિતી કરશો કે તમને પોતાને પણ આ વર્ષે અનુભવ થયો કે એનો શું અનુભવ થયો તમને? ટોટલ ખેતરની અંદર 4 વાલ છે, બરાબર. 4 વાલની અંદર 2 વાલ જે છે એની અંદર મેં અમૃતધાવન બનીને આપ્યું અને બીજા જે 2 વાલ છે એની અંદર નથી આપ્યું, તો એનો સીધો જ જે ફરક છે અત્યારે આપણા ખેતરમાં દેખાઈ આવે છે. જેમાં આપ્યું છે એની અંદર ગ્રોથ ની રીતે જુઓ, પછી અંદર ટ્યુમર જે સેટ થઈ છે એ, અને જીમાં નથી આપ્યું તો એની અંદર એનો ગ્રોથ બી એકદમ ઓછો છે અને એની અંદર જે ટ્યુમર જે સેટ થઈ એ બી એ બંનેમાં ડિફરન્સ છે અત્યારે હાલ, એ બી આપણે જોઈ શકાય છે, બરાબર છે. બીજું ભાઈ, રોડ ઉપરથી લોકો જતા હોય છે ત્યારે તમે કોઈ લોકોનો પ્રતિસાદ જોવા મળે, તમને કહે છે કે ભાઈ એક જ ખેતર છે બંનેમાં આવું ડિફરન્સ જોવા મળે છે? જતા હતા જે બી જોવા એ પૂછે છે કે ભાઈ આ ખેતરમાં 2 પાક કેમ પડ્યા છે, કે તમારા બિયારણ અલગ છે, બીજું આમાં કશું નવું કઈ આપી શકે જે આવે એ પૂછે છે, કારણ કે બંનેમાં ડિફરન્ટ જ અલગ દેખાય આવે છે બંને પાકે, બરાબર છે. તો ભાઈ, કઈ તારીખનું વાવેતર કરેલું છે આપણે? 10/11. આ જે અત્યારે આપણે જે બ્લોકમાં ઉભા છીએ એ 10/11 નું વાવેતર કરેલું છે. હવે ભાઈ, એક બ્લોક ની અંદર આપેલું છે આપણે એનો છોડ ઉપાડશું અને એક જે બ્લોકમાં નથી આપ્યું પાછળથી આપ્યું છે ને? નથી આપ્યું હજી, હા હજી આપવાના છીએ, હજુ આપવાના છીએ. તો જે બ્લોકમાં નથી આપેલું આપણે એનો છોડ ઉપાડીને જોઈશું અને જેમાં આપેલું છે તો જે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને લાઈવ ખેડૂતના ખેતરમાંથી જ સીધો અનુભવ મળે કે ભાઈ એમને બધામાં આપવું હતું પણ ભાવેશભાઈની ગેરહાજરીમાં જે મજૂર છે એને એક જ બ્લોકમાં આપ્યું હતું ને એક બ્લોકમાં બિલકુલ નથી આપેલું. હવે ભાઈ, જેમાં નથી આપેલું એ બ્લોકમાંથી એક છોડ આપણે એનો બતાવીશું. આપણે આ ખેડૂત મિત્રો જેમાં નથી આપેલું આ છેડની પરિસ્થિતિ, ભાઈ જે ટ્યુબરમાં શું લાગે તમને? નથી આપ્યા માં તારી હાલ બે ટ્યુબર દેખાય છે, ત્રીજી શરૂઆત છે, તારી હાલ ત્રીજાની શરૂઆત છે અને જેમાં આપેલું છે આપણે એમાંથી છોડ ઉપાડો, તમે એ છોડ હાથમાં જ રાખજો. ખેડૂત મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ખેતરની અંદર જે છે, બરાબર છે. અને અંદર ટ્યુબર ની સંખ્યા ઓલરેડી અહીંયા એકાદ બે ટ્યુબર છે, હજુ બીજા પ્લાન્ટ આપણે કાઢીશું તો વધારે પણ ડિફરન્ટ જોવા મળશે એની અંદરથી અને બંનેનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો. આ બંને પ્લાન્ટ જે છે
બરાબર છે આ બંને પ્લાન્ટનો તમે આની અંદર ગ્રોથ પણ તમે સારો એવો જોઈ શકો છો બરાબર છે અને આની અંદર જે તંતુમૂળની સંખ્યા જે છે અત્યારે જુઓ તો આની અંદર પુષ્કળ પ્રમાણમાં તંતુમૂળની સંખ્યા છે એનું સ્ટમ્પ છે શરૂઆતથી જ મજબૂત છે તો આની અંદર ભાવિ કેટલા છે ટ્યુમરની સંખ્યા કે જેમાં યુનિટેક અને ફંક્શન આપેલું છે એમાં 1 2 3 4 5 6 7 8 9 10 અને આમાં કેટલા છે આની અંદર છે 1 2 3 4 ચાર છે એટલે જસ્ટ ભાઈ તમે ખેડૂતોને શું કહી શકો કે આ બંને એક ટ્રીટમેન્ટ આપવાથી શું ફરક બટાકાની અંદર જોવા મળે છે બાકી વાવેતર બંને સેમ 1 તારીખ છે 1 તારીખ બાકીની ટ્રીટમેન્ટ બધી સેમ છે સેમ જ છે તો એમાં અલગ શું છે માત્ર આની અંદર અલગ છે કે ડોક્ટર યુનિટેકના ડોક્ટર ફંક્શનનું અમૃતરાવણ બરાબર એના કારણથી જે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ આપણે જોઈએ તો બટાકાને અનુકૂળ નથી જે ઠંડી પડવી જોઈએ નથી પડતી બરાબર બપોરે ટેમ્પરેચર નોર્મલ જે ટેમ્પરેચર હોય એના કરતા 2-3 ડિગ્રી ટેમ્પરેચર બધું જોવા મળે છે હાલ બી બરાબર છે તો બી આની અંદર સીધો ફરક દેખાઈ આવે છે બંનેમાં સીધો ફરક જોવા મળે છે ખેડૂત મિત્રો આવી રીતના ભાવેશભાઈએ પોતે બટાકાની અંદર આ પ્રયોગ કર્યો છે અને પોતાના ફિલ્ડની અંદર આ બટાકાની અંદર એમણે પોતાને અનુભવ કર્યો છે આવી રીતના આપણે માત્ર બટાકા જ નહીં તમે ઘઉંનો પાક કર્યો છે રાયડાનો પાક કર્યો છે જીરું છે વરિયાળી છે શિયાળાના તમામ પાકોની અંદર ડોક્ટર યુનિટેક અને ફંક્સ્ટાનું અમૃત દ્રાવણ બનાવી શરૂઆતના અરસાના પાણીની સાથે આપી શકો છો ત્યાર પછી જ્યારે પાક મોટો થાય ત્યારે તમે એને બટાકા જેવા કંદમૂળના પાકોમાં તમે ડ્રીપથી આપી શકો છો એ સિવાયના જીરાના પાકો હોય તો એને સ્પ્રેની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો ભાવેશભાઈ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો જુએ છે તમે કામા કંપનીના કેટલા વર્ષથી સંકળાયેલા છો કામા કંપની સાથે કામા કંપની જોડે છેલ્લા ત્રીજું વર્ષ આવ્યા આ ત્રીજું વર્ષથી સંકળાયેલા છો તો સંકળાયા પછી તમને એવું લાગે છે કે ભાઈ તમને બેનિફિટ મળ્યો હોય તમે બેનિફિટ તો દેખાઈ આવે છે ગઈ આપણે શરૂઆતની અંદર બે જ પ્રોડક્ટ વાપર્યા હતા પહેલા શરૂઆતમાં તો ડોક્ટર યુનિટેક જે છે એનું આપણે નામ સાંભળેલું બરાબર એટલે એ શરૂઆત કરી હતી પણ ગઈ સાલથી જે ઉર્જા આવ્યું દિવ્ય ઉર્જા આવ્યું અને ઉર્જા એક્ટિવેટર એ બે આવ્યું એ બે બી યુઝ કર્યું એનાથી બી જે તંતુમૂળની સંખ્યા જે છે અને સ્ટાર્ટિંગથી જે છોડ જે દેખાય ને એમાં ફરક આવે એકદમ લશ ગ્રીનરી તમને જોવા મળતો છે આપણે અત્યારે 1 વાગ્યાની અંદર ખેતરમાં ઉભા છે એટલે તડકાની વચ્ચે પણ એની જે લશ ગ્રીનરી જોવા મળે છે તો ભાઈ જે ખેડૂત મિત્રોને તમે તમારા તરફથી નાનો એક સંદેશ આપો કે જેથી કરીને અત્યારે ખેડૂતોને સમય નથી વીતી કે ખેડૂતી પાસે બટાકાની અંદર સમય છે તો આ વસ્તુનો ઉપયોગ કરવો કે કેમ એના વિશે તમે માહિતગાર કરજો ખેડૂતોને ચોક્કસ કરવો જોઈએ કરવો જોઈએ બરાબર છે આવી રીતે ભાવેશભાઈએ પોતાના બટાકાની અંદર ખૂબ સરસ માહિતી અને પોતે રસથી 3 વર્ષથી કામા કંપની સાથે સંકળાયેલા છે અને પોતે બેનિફિટ લે છે જે યુવા ખેડૂત મિત્રો કે આ વિડીયો જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર આવી જ રીતના અદભુત પરિણામો લે કારણ કે અત્યારે આપણે બટાકા જનરલી લોકોના જોઈએ તો 20 થી લઈને 35 દિવસની આસપાસના બટાકા છે એ બટાકાની અંદર આ ઉપયોગ કરવાનો સમય ચોક્કસ સમયગાળો છે અને આનો ઉપયોગ કરવાનો ખેડૂત મિત્રો એક નાની વાત કરી લઉં તો આના બટાકામાં તમે 3 ડોઝ આપી શકો છો શરૂઆતનો ડોઝ છે તમે 20 થી લઈને 30-35 દિવસની અંદર પહેલો ઉપયોગ કરી શકો બીજો એના 20 દિવસ અને 40 અને 60 આ પ્રમાણેની ગેપ રાખી અને તમે બટાકાની અંદર ઉપયોગ કરશો તો બટાકામાં ઝીણ નહીવત હશે સફેદ ફૂગનું પણ અસરકારક નિયંત્રણ થશે અને જે બટાકામાં ઝીણ નીકળવાના કારણે જે પ્રોડક્શન જે છે એ પ્રોડક્શનમાં આપણને લોસ આવતો હોય પ્રોડક્શનની અંદર પણ તમે 20 થી લઈને 40% સુધી પ્રોડક્શન પ્લસ આ વસ્તુથી મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ તમે ખૂબ સરસ માહિતી આપી જય જવાન જય કિસાન